નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં ધોરણ આઠની જે નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આવી ચૂકી છે આપણી ચેનલ ઉપર આ નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના તમામ પ્રવૃત્તિના વિડીયો પ્લસ પીડીએફ બંને મૂકવામાં આવે છે જેમને લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે શરૂઆત કરીએ ધોરણ આઠની નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના પ્રવૃત્તિ નંબર સત્તર મારું પ્રિય સ્થળ તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું તેમનું પોસ્ટર પણ અહીં તમને દર્શાવેલું છે જે તમે અહીં જોઈ શકો છો જોઈએ પ્રોજેક્ટ પ્રવૃત્તિ સત્તર મારું પ્રિય સ્થળ તમે તમારા ઘરથી શરૂ કરીને ગુજરાતના અનેક સ્થળ વિશેની માહિતીથી જાણકાર હશો જુનાગઢનો કિલ્લો વડનગરનો કીર્તિ તોરણ ચાંપાનેર જેવા સ્થળો જે ઐતિહાસિક મહત્ત્વ ધરાવે છે તેનાથી પણ પરિચિત હશો જ અહીં તમારે ગુજરાતમાંથી તમને ગમતા એક ઐતિહાસિક સ્થળની પસંદગી કરવાની છે પસંદ કરેલા આ સ્થળ વિશે માહિતી મેળવી આપેલ જગ્યામાં લખવાની છે તમે મેળવેલ માહિતી વર્ગ સમક્ષ પ્રસ્તુત કરો જોઈએ સ્થળ તો કે રાણકી વાવ પાટણ જિલ્લો ગુજરાત ભારત ઇતિહાસ જોઈએ તેમનો રાણીની વાવ પાટણમાં આવેલ છે ગુજરાત રાજ્યના મહત્વપૂર્ણ ઐતિહાસિક સ્મારકોમાંનું એક છે આ વાવ એટલે કુવા ગુજરાતતાનું શ્રેષ્ઠ ઉદાહરણ છે રાણીની વાવને યુનેસ્કો દ્વારા વિશ્વ ધરોહર સ્થળ તરીકે માન્યતા આપવામાં આવી છે રાણીની વાવનું નિર્માણ સોલંકી રાજવંશના સમયમાં અગિયારમી સદીમાં રાણી ઉદયમતી દ્વારા કરાયું હતું આ વાવનું નિર્માણ સહસ્ત્રલિંગ તળાવની નજીક કરવામાં આવ્યું હતું વાવના દરેક સ્તરને નકશીકામ સાથે અલંકૃત કરાયું છે વાવની લંબાઈ લગભગ ચોસઠ મીટર પહોળાઈ વીસ મીટર અને ઊંડાઈ સત્યાવીસ મીટર છે તે સાત માળ જેટલી ઊંડી છે વાવમાં દેવી દેવતાઓની સાથે સાથે અનુચરિત અપ્સરાઓ અને નાગકન્યાઓની પણ કલાત્મક મૂર્તિઓ કંડારવામાં આવી છે તો રાણીની વાવની દિવાલો અને સ્તંભોમાં સુંદર મૂર્તિઓ અને કોતરણી કામ કરેલું છે મૂર્તિઓમાં મુખ્યત્વે દેવીઓ અને મહાદેવ વિષ્ણુ અને અન્ય દેવી દેવદેવીઓના વિભિન્ન રૂપો દર્શાવ્યા છે વાવના નિર્માણનો ધ્યેય માત્ર જળ સંગ્રહ નહીં પણ ધાર્મિક અને આધ્યાત્મિક મહત્વ પણ છે વિષ્ણુના દશાવતાર વિષ્ણુની મૂર્તિઓ અને ઐતિહાસિક પ્રસંગો દર્શાવતી કોતરણીઓ વાવના વિવિધ સ્તરોમાં જોવા મળે છે વાવમાં વધુ નકશકામ અને મૂર્તિઓ છે આ વાવ તે સમયના ઇજનેરી અને સ્થાપત્ય કુશળતાનો ઉત્કૃષ્ટ નમૂનો છે રાણીની વાવનો ઇતિહાસ અને તેની સ્થાપત્ય શૈલી સોલંકી યુગના સાંસ્કૃતિક અને ધાર્મિક વારસાને જીવંત રાખે છે રાણીની વાવ ગુજરાતની સ્થાપત્ય અને નક્ષકામ કુશળતાનું શ્રેષ્ઠ ઉદાહરણ છે આ વાવનો ઇતિહાસ શિલ્પ કળા અને તેની આકર્ષક સ્થાપત્ય શૈલી તેને વિવિધ સ્તરે વિખ્યાત બનાવે છે વિદ્યાર્થી મિત્રો ધોરણ આઠની જે નવી સ્વાધ્યાન પથિ આવી છે બે હજાર ચોવીસ પચીસની તેમાં ભાગ નંબર એક અને ભાગ નંબર બેના સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ અને બુક તમે મેળવી શકો છો અને નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આવી છે તેમના પણ સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ ને બુક મેળવી શકો છો બુક મેળવવા માટે કોન્ટેક નંબર ઉપર કોન્ટેક કરી શકો છો અને પીડીએફ મેળવવા માટે તમે ઓશન કોચિંગ ક્લાસીસ છે એપ્લિકેશન પરથી તમે પીડીએફ મેળવી શકો છો તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું પ્રવૃત્તિ નંબર અઢાર ના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડિયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને પણ આ સોલ્યુશનનો લાભ મળી રહે